બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર દિયોદર પંથકમાં ચાલુ વર્ષે જીરા અને રાયડાનું ઓછું વાવેતર થવા પામ્યું હતું, જેની કાપણીની સિઝન પૂર્ણ થયા બાદ ખેડૂતોએ ખેતરોના ખાડમાં પાક તૈયાર કરીને નવીન માર્કેટયાર્ડમાં પોતાનો માલ ભરાવવાનું શરૂ કર્યું છે, જેમાં ચાલુ વર્ષે ઓછા ઉત્પાદન વચ્ચે જીરાના સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી આવી હતી, જેમાં વેપારીઓ દ્વારા પણ ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી જીરું લઈ ખેડૂતોને માર્કેટમાં આવવા હાકલ કરવામાં આવી હતી. જો કે બીજી તરફ રાયડાના ભાવ ઓછા હોવાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી આવી હતી. આ બાબતે ખેડૂતોએ જણાવેલ, વર્તમાન સમયમાં ખાતરના ભાવ વધારે થયા છે, જેમાં આઉટ સિઝનમાં રાયડાના સારા ભાવ હતા, પરંતુ અમો રાયડું લઈ આવ્યા એટલે 900 થી 970 સુધી ભાવ થયા છે, જેમાં 1200 સુધી ભાવ થાય તો અમોને પોસાય તેમ છે. જો કે દિયોદર માર્કેટયાર્ડમાં ખેડૂતો ટ્રેક્ટરો લઈ પોતાનો માલ આપવા પહોંચ્યા હતા. રાયડાના ભાવ તો એમ ગણો તો આઉટ સિઝનમાં 1100-1200 ભાવ હતા, ખેડૂતોને હવે બજારમાં લઈને આવવાનું થયું તો 900 થી 1000 ભાવ છે. માર્કેટમાં બીજા પીઠા કરતો દિવધનમાં ભાવ ખૂબ સારા છે, પણ ભાવ પૂરતા મળતા નથી. એના કારણે સરકારની માગ છે કે 1000 ઉપરના ભાવ હોય તો ખેડૂતોને પરવડે, નહીંતર 1000 થી અંદરના ભાવ રહે તો ખેડૂતને પરવડે તેમ નથી. ટેકાના ભાવ તો સરકારને ખબર, 900 થી 900 ઉપરના ભાવ કે છે, 900 તારી પોતરીના, પણ 900 તારી પોતરીના ટેકાના ભાવ તો 1100 હોય તો જ ખેડૂતને પરવડે, તો જ સાચા ભાવ કહેવાય. નહીતર તો હાલ 900 રૂપિયામાં તો શું ખેડૂતને પરવડે? મોંઘવારી કેટલી છે, ખાતર બિયારણ, હવે ખાતરના બિયારણના 1500 રૂપિયા થઈ લઈને DAP ને 1500 રૂપિયા થઈ ગયા હોય, તો યુરિયાના તેલના ડબ્બાના કેટલે પોકે હોય, 2500 રૂપિયા ડબ્બાના થયા હોય, ડીઝલ પેટ્રોલના જો 90 રૂપિયાના ભાવ થયા હોય, તો એ પ્રમાણે રાયડાના તો 1500 રૂપિયાના ભાવ હોવા જોઈએ, પણ સતોય ભાવ નથી. તો આઉટ સિઝનમાં જ્યારે ખેડૂત પાસે માલ નથી હોતો એ સમયે 1100 થી 1200 ભાવ હોય છે, અને જ્યારે ખેડૂત માલ લઈને બજારમાં આવે ત્યારે 800 થી 900 ભાવ છે. એટલે અમારી સરકારને માગ છે કે 1000 થી 1200 રૂપિયાના ભાવ થાય, એવી અમારી વિનંતી. આજે એપીએમસી દિયોદરમાં જીરાની નવી આવક ચાલુ થયેલ હોવાથી જીરાનો ભાવ 2100 થી મોડી અને સારા ભાવમાં 2510 રૂપિયા પડે છે, અને ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે દિયોદર એપીએમસી માર્કેટમાં ચોખ્ખા ભાવ, ચોખ્ખું નાણું અને રોકડા પૈસા મળશે, એટલા માટે દરેકને જીરું લઈ દિયોદર એપીએમસીમાં આવવા વિનંતી.